બનાસકાંઠાના ડીસામાં ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો. ગ્રામીણ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવતા મકાનોના પતરા ઉડ્યા હતા. મકાનના પતરા કેટલાય કિલોમીટર દૂર સુધી ઉડી ખેતરમાં ફેંકાયા હતા. મકાનના પતરા ઉડી જતા ઘરવખરી પણ પલળી ગઈ હતી. લોકો મકાન વિહોણા થઈ ગયા હતા. લોકો માટે હાલ રહેવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી રહીશો પણ મુશ્કેલીમાં મુકાયા છે. અસરગ્રસ્તોએ સરકારને સહાય માટે ગુહાર લગાવી છે, જેથી પોતાના મકાનને રિપેર કરી ફરી વખત રહેવા માટે યોગ્ય બનાવી શકાય. બાજુમાંથી અમારા બાજુમાં સ્વરૂપજી નાગરજીનું જે ઘર છે, વરસાદને કારણે વાવાઝોડાના કારણે એમનું ઘરના પતરા બાજુના ખેતરમાં ઉડી ગયા. ઘરના બધું ઈટો બીટો પડી ગઈ છે. અત્યારે એમની પરિસ્થિતિ બહુ વીક છે. વરસાદને કારણે એમને રહેવા માટેની સગવડ બી નથી. એમને અત્યારે સરકારશ્રીની વિનંતી છે કે આવા માણસોની સહાય કરો. છેલ્લા 30 વર્ષથી આ ખેતર ઉપર ફાર્મ ઉપર રહું છું. આજે અચાનક બપોરે બાદ વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાતો આ મારું મકાન પવનના કારણેથી જ તૂટીને ભોંય પડી ગયું છે અને પતરા પણ બીજાના ખેતરમાં નીકળી ગયા છે ઉડીને. હવે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે સરકાર જે પણ સહાય આપે એ એમને એના ઉપર આધાર છે, ને કે હું મારા પરિવાર સાથે હું ક્યાં જઈશ, એ જ કોઈ સવાલ મને સૂચતો. બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોર બાદ ડીસા, પાલનપુર, અમીરગઢ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ભારે પવન સાથે જે વરસાદ શરૂ થયો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક હવે લોકોને નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ જે દ્રશ્યો છે તે ડીસા તાલુકાના અજાપુરા ગામ વિસ્તારના છે. અહીં જે ઠાકોર પરિવાર પોતાના પરિવાર સાથે અહીં હતો તે સમયે બપોર બાદ જે ભારે પવન સાથે જે વરસાદ ખાબક્યો છે તેના કારણે અહીં જે મકાન હતું તે ધરાશાયી થયું હતું. દિવાલ પણ પડી ગઈ છે. સાથોસાથ કહી શકાય કે જે છત પર રહેવા માટે જે પતરાઓ રાખવામાં હતા તે પણ લાંબા સુધી ઉડી અને ખેતરમાં જઈને પડ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કેટલો ભારે પવન હતો કે જેના કારણે આ જે ઠાકોર પરિવાર હતા તેના મકાન પર જે પતરા લગાવેલા હતા તે તમામ પતરા છે તે ખેતરમાં જઈને પડ્યા છે, ને જેના કારણે અહીં જે ઠાકોર પરિવાર છે તેને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે કહી શકાય કે જે પ્રમાણે અત્યારે જે બપોર બાદ જે ડીસા શહેરમાં જે ભારે પવનથી જે વરસાદ શરૂ થયો હતો તેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મોટું નુકસાન સામે આવી રહ્યું છે. ત્યારે હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે જે નુકસાન થયું છે તેનું સર્વે કરી અને સરકાર સહાય ચૂકતે કરે. રોહિત ઠાકોર, VTV ન્યૂઝ, બનાસકાંઠા.